नमस्कार विद्यार्थी मित्रों, आजना विडियो लेक्चर में आपनू स्वागत है। मित्रों, आजनो लेक्चर से तमारा माटे बहुज अगत्यनो छे, कारण के आपणे त्रीजू अने चौथू चेप्टर से पूर्ण कर्युं अने त्रीजा अने चौथा चेप्टरना बधा ज अगत्यना सूत्र अत्यारे हूँ अहीं तमने रिविजन करावानो छूं, ने जेथी करीने पांचमू चेप्टर भणवामां तमने कोई प्रॉब्लम न थाय। एटले पांचमू चेप्टर जो तमारे भणवू होय तो त्रीजा अने चौथा चेप्टरना बधा ज सूत्र तमने आवडवा जरूरी। तो पांचमा चेप्टरनी शुरुआत करिए, एनी पहला त्रीजा अने चौथा चेप्टर ने आपणे क्विक रिविजन करी नाखीए, बराबर ने? तो त्रीजा चेप्टरना सूत्र पहला जोईए आपणे, अने त्रीजा चेप्टरनी शुरुआत तमने खबर छे शेनाथी थई थी? सरेराश वेगथी। सरेराश वेग, तो सरेराश वेगना सूत्र तमने आवडे छे? तो सरेराश वेग बराबर सूत्र पहला शुं आवशे, क्यों? स्थानांतरना छेदमां समयगाळो। स्थानांतरने डेल्टा एक्स वडे बतावाय अने समयगाळाने डेल्टा टी वडे बतावाय। डेल्टा एक्स बराबर शूँ थाय? तो कि एक्स टू माइनस एक्स वन छेदमां टी टू माइनस टी वन। एक्स टू एटले अंतिम स्थान अने एक्स वन एटले प्रारंभिक स्थान। अच्छा, सरेराश वेग से एसआई एकम शूँ आवशे? कोईपण भौतिक राशि हो एटले एसआई एकम तमारे पूछी ज लेवानो। तो एसआई एकम शूँ थाय? मीटर प्रति सेकंड। अच्छा, सरेराश वेग से केवी राशि से? तो कि सदिश राशि से। सरेराश वेगनुं मूल्य धने होय, ऋणे होय अने शून्य पण होय शके। तो सरेराश वेगनो एसआई एकम तमने खबर होवो जोईए अने ए सदिश राशि छे ई पण तमने खबर होवी जोईए। त्यार पछी आवशे सरेराश झडप। सरेराश झडप, तो सरेराश झडपનું સૂત્ર શું હતું? કયો? સરેરાશ ઝડપનું સૂત્ર યાદ છે? સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈના છેદમાં સમયગાળો। પથ લંબાઈ એટલે કણે કાપેલું કુલ અંતર। વેગમાં સ્થાનાંતરના છેદમાં સમય આવશે અને ઝડપમાં પથ લંબાઈના છેદમાં સમયગાળો આવશે। ઝડપનો એસઆઈ એકમ શું થાય? તો કે મીટર પ્રતિ સેકન્ડ જ થાય, કારણ કે પથ લંબાઈનો એકમ મીટર અને સમયનો એકમ થાય સેકન્ડ, એટલે એકમ શું આવશે આનો? મીટર પ્રતિ સેકન્ડ। ઝડપ છે ને એ કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ છે। અદિશ રાશિ શું કામ છે? કારણ કે પથ લંબાઈ અદિશ છે, વેગ સદિશ શું કામ છે? કારણ કે સ્થાનાંતર સદિશ છે। ઝડપનું મૂલ્ય તમને ખબર છે ક્યારેય ઋણ હોય નહીં, હંમેશા હંમેશા ને હંમેશા કેવું હોય છે? ધન હોય। તો આ હતી સરેરાશ ઝડપની વાત। ત્યાર પછી આવશે તત્કાલીન વેગ। તો તત્કાલીન વેગનું સૂત્ર શું આવશે? તત્કાલીન વેગ એટલે કોઈ ચોક્કસ સમયે વેગ, અને એનું સૂત્ર શું આવે? ડી એક્સના છેદમાં ડીટી। હું વારંવાર કહું છું, આ એક્સ એટલે અંતર, એક્સની જગ્યાએ ઘણીવાર અંતર વાય આપે, હો સ્થાનાંતર વાય દિશામાં થતું હોય તો અહીંયા વાય આપે, પણ જો સ્થાનાંતર એક્સ દિશામાં થતું હોય તો અહીં એક્સ આપે। એટલે અંતરનું સમયની સાપેક્ષ તમે એકવાર વિકલન કરો એટલે તમને શું મળશે? તત્કાલીન વેગ। તો તત્કાલીન વેગનું સૂત્ર મગજમાં ફિટ કરી દેજો, વી બરાબર ડી એક્સના છેદમાં ડીટી। ત્યાર પછી આવશે પ્રવેગ। સરેરાશ પ્રવેગ, પ્રવેગ એટલે શું? તો કે વેગમાં થતો વધારો અથવા તો એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર, અને પ્રવેગને આપણે શેના વડે દર્શાવીએ છીએ? એ વડે। તો સરેરાશ પ્રવેગનું સૂત્ર શું થાય? ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી। સરેરાશ વેગમાં ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી આવે, અને સરેરાશ પ્રવેગમાં ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી આવે, અને ડેલ્ટા વી ભણવાના તમે શું લખી શકો? વી ટુ માઇનસ વી વન છેદમાં ટી ટુ માઇનસ ટી વન। ક્લિયર થયું? એનાથી તમે આગળ વધો તો પ્રવેગ છે એ કેવી રાશિ છે મને કહેશો? તો કે સદિશ રાશિ છે। પ્રવેગનો એસઆઈ એકમ શું થાય? તો પ્રવેગનો એસઆઈ એકમ તમને બધાને આવડવો જોઈએ, મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર, બરાબર ને? પ્રવેગનું મૂલ્ય ધને હોય, ઋણે હોય અને શૂન્ય પણ હોઈ શકે। તો એનાથી આગળ વધીએ આપણે, તો પ્રવેગ પછી આવશે તત્કાલીન પ્રવેગ, બહુ જ અગત્યનું। તત્કાલીન પ્રવેગ, તો એનું સૂત્ર શું થાય? કયો? ડીવીના છેદમાં ડીટી, અથવા બીજું સૂત્ર થાય ડી સ્ક્વેર એક્સના છેદમાં ડીટી સ્ક્વેર। વેગનું સમયની સાપેક્ષે એકવાર તમે વિકલન કરો તો પણ તમને પ્રવેગ મળે, અંતરનું સમયની સાપેક્ષ બે વાર વિકલન કરો તો પણ તમને પ્રવેગ મળે। તો તત્કાલીન પ્રવેગના બે સૂત્ર તમારે યાદ રાખવાના છે।
सरेराश वेगनु सूत्र डेल्टा एक्स ना छेद में डेल्टा टी, तत्कालीन प्रवेगनु सूत्र शू थी जाए डी एक्स ना छेद में डी टी, सरेराश प्रवेग में शू आवशे डेल्टा वी ना छेद में डेल्टा टी, और तत्कालीन प्रवेग में शू आवी जाए डीवी ना छेद में डी टी। त्यार पछी तमे आगळ वधो तो अचल प्रवेगी गतिना समीकरणों, अचल प्रवेगी गतिना समीकरणों बहु अगत्यना। तो अचल प्रवेग गतिना त्रण समीकरण शू आवशे वी बराबर वी जीरो प्लस एटी, बीजू समीकरण शू आवशे एक्स बराबर वी जीरो टी प्लस वन बाय टू एटी नो स्क्वेर, याद छे ने। त्रीजू समीकरण शू आवशे बोलो लियो, तो के वी स्क्वेर माइनस वी जीरो स्क्वेर बराबर टू ए एक्स। त्रणे त्रण समीकरणों क्लियर थया। हवे तमने खबर छे के वेगना आधारे गतिना त्रण प्रकार पड़े, अचल वेगी गति, प्रवेगी गति अने प्रतिप्रवेगी गति। तो जो गति दरमियान वेग अचल रहता होय तो एने अचल वेगी गति कहेवाय, गति दरमियान वेग में वधारो थतो होय तो एने प्रवेगी गति कहेवाय, अने गति दरमियान वेग में घटाड़ो थतो होय तो एने प्रतिप्रवेगी गति कहेवाय। अचल वेगी गति नी अंदर प्रवेग से शून्य होय, हूँ काम कारण के वेग में कोई वधारो थतो नथी, एटले हूँ अहीं लखी नाखू के अचल वेगी गति होय, बहु अगत्यनो पॉइंट हो, अचल वेगी गति में प्रवेग केटलो होय तो के शून्य होय, कारण के वेग ज अचल छे, वेग में कोई फेरफार थतो नथी, एटले प्रवेग केटलो होय शून्य होय। प्रवेगी गति होय तो प्रवेगी गति नी अंदर वेग में शू थतो होय, वधारो थतो होय तो एमां प्रवेग से धन होय, बराबर ने। अने प्रतिप्रवेगी गति होय तो प्रतिप्रवेगी गति में तमने खबर छे वेग में घटाड़ो थतो होय, घटाड़ो थतो होय एटले प्रवेग से आमां ऋण होय। तमने कोई प्रश्न पूछे ने कि भाई प्रवेग शून्य से तो समझी लेवानुं के कई गति हशे, अचल वेगी गति। तमने कोई पूछे कि प्रवेग धन से तो समझी लेवानुं ई प्रवेगी गति होय, ने तमने कोई पूछे कि प्रवेग ऋण से तो समझी लेवानुं ई प्रतिप्रवेगी गति छे। जो प्रवेग शून्य होय तो अचल वेगी गति होय, ने अचल वेगी गति में वेग वधतो न होय अने घटतो न होय, कण एनी अचल झड़पथी गति करतो होय। प्रवेगी गति में प्रवेग धन होय, अने प्रवेग धन होय एनो मतलब शुं होय, वेग में सतत ने सतत छे वधारो थतो होय, અને પ્રતિપ્રવેગી ગતિમાં પ્રવેગ કેવો હોય છે, ઋણ હોય, ઋણ હોયનો મતલબ શું છે કે વેગમાં ધીમે 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 ઘટાડો થતો હોય। તો આટલું ક્લિયર થયું। ત્યાર પછી આગળ વધીએ આપણે તો એનમી સેકન્ડમાં કણે કાપેલું અંતર, એનમી સેકન્ડમાં કણે કાપેલું અંતર, તો એનમી સેકન્ડમાં કણે કાપેલા અંતરનું સૂત્ર યાદ છે, અહીં તમે ડી લખો તો હાલે ને એક્સ લખો તો હાલે, હું અહીંયા ડી એન લખું તો ડી એન બરાબર શું આવશે, કયો વી ઝીરો પ્લસ શું આવે બોલો, એ બાય ટુ કાઉન્સમાં ટુ એન માઇનસ વન। વી ઝીરો એટલે પ્રારંભિક વેગ, એ એટલે અચળ પ્રવેગ, અને આ એન એટલે એનમી સેકન્ડ। ત્યાર પછીનું જે આપણું સૂત્ર છે એ સ્ટોપિંગ ડિસ્ટન્સનું છે, સ્ટોપિંગ, સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવામાં આવે, તો કે વાહનને બ્રેક મારે, વાહનને બ્રેક મારે ત્યારથી લઈને સ્થિર થાય ત્યાં સુધીમાં કાપેલા અંતરને શું કહેવાય, સ્ટોપિંગ ડિસ્ટન્સ। તો સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર શું આવશે, ડી એસ બરાબર વી ઝીરો સ્ક્વેર અપોન ટુ એ, બરાબર ને, અહીંયા અથવા વી સ્ક્વેર તમે લખી શકો। આ વી ઝીરો એટલે શું થાય કે બ્રેક જ્યારે મારે ને ત્યારનો વેગ, એ એટલે એનો પ્રતિપ્રવેગ। ત્યાર પછી વાહનને સ્થિર થવા માટે કેટલો સમય લાગે, તો સ્થિર થવા માટે લાગતા સમયનું સૂત્ર શું છે, વી ઝીરો અપોન એ, યાદ રાખજો એ એટલે પ્રતિપ્રવેગ। સૂત્ર આપણે બધાએ ભણાવેલા છે, હું ક્વિક રિવિઝન કરાવું છું। ત્યાર પછી તમને ખબર છે મુક્ત પતન કરતો પદાર્થ, મુક્ત પતન કરતો પદાર્થ, તો જ્યારે કોઈ પણ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાંથી મૂકી દેવામાં આવે તો એ જી જેટલા અચળ પ્રવેગથી નીચે તરફ ગતિ કરતો હોય તો આવા પદાર્થને શું કહેવાય, મુક્ત પતન કરતો પદાર્થ કહેવાય। અને મુક્ત પતન કરતા પદાર્થ માટે આપણને પ્રવેગ ખબર જ હશે કેટલો હોય, માઇનસ જી જેટલો। તો મુક્ત પતન કરતા પદાર્થ માટે જો આપણે ત્રણ સમીકરણો લખવા હોય તો શું આવે, તો પહેલું સમીકરણ શું આવશે, વી બરાબર વી ઝીરો માઇનસ જી ટી।
અહીંયા એ હશે ને એની જગ્યાએ તમારે શું લખી નાખવાનું માઇનસ જી. બીજું સમીકરણ શું આવશે? વાય આવશે, કારણ કે મુક્ત પતન કરતો પદાર્થ વાય દિશામાં ગતિ કરતો હોય. તો શું આવશે સૂત્ર? વાય બરાબર વી ઝીરો ટી માઇનસ વન બાય ટુ જી ટી સ્ક્વેર. અને ત્રીજું સમીકરણ શું આવશે? વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર માઇનસ ટુ જી વાય. તો આ હતી મુક્ત પતન કરતા પદાર્થની વાત. એની પછી તમે આગળ જાઓ તો તમને ખબર છે સાપેક્ષ વેગ. તો સાપેક્ષ વેગનું સૂત્ર શું આવશે? તો સાપેક્ષ વેગનું સૂત્ર જો તમારે લખવું હોય કે મારે કણ એનો વેગ ગણવો છે, કોનો? એનો. તો એને પહેલાં લખો બીની સાપેક્ષમાં, તો બીને પછી લખો. તો વી એ બી ગણવા માટેનું સૂત્ર શું થાય? વી એ માઇનસ વી બી. પહેલાં હોય એને પહેલાં લખવાનું અને બીજા હોય એને એની પછી લખવાનું. તમને આમ પૂછ્યું હોય તો કણ બીનો એની સાપેક્ષ વેગ ગણો, તો બીનો કીધો છે તો બી લખો. કોની સાપેક્ષ? એની સાપેક્ષ. તો સૂત્ર શું થાય? વી બી માઇનસ વી એ. તો આ હતા સાપેક્ષ વેગના સૂત્ર. એનાથી તમે આગળ વધો, કોઈ કણને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે તો એની મહત્તમ ઊંચાઈ કેટલી હોય? તો લખીએ આપણે મહત્તમ ઊંચાઈ, ઉધ્વ દિશામાં જ્યારે એને ફેંકવામાં આવે ત્યારે મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું છે? વી ઝીરો સ્ક્વેર અપોન ટુ જી. કોઈપણ પદાર્થને વી ઝીરો જેટલા પ્રારંભિક વેગથી તમે જો ઉધ્વ દિશામાં ફેંકી દો તો કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી શકે? વી ઝીરો સ્ક્વેર અપોન ટુ જી. અચ્છા, હવે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતા સમયનું સૂત્ર શું આવે? ટી એમ બરાબર. તો વી ઝીરો અપોન જી, યાદ છે ને સૂત્ર? વી ઝીરો અપોન જી. હવે એનાથી તમે એક સ્ટેપ આગળ વધો તો આવશે સાપેક્ષ સ્થાનાંતર. યાદ આવે છે? તો મારે એક્સ એ ગણવું હોય તો એનું સૂત્ર શું થાય? એક્સ એઓ પ્લસ વી એ ઇન્ટુ ટી. મારે એક્સ બી ગણવું હોય એટલે કે કણ બીનું સ્થાન ગણવું હોય તો શું આવશે સૂત્ર? એક્સ બી ઓ પ્લસ વી બી ઇન્ટુ ટી. આમાંથી બેની બાદબાકી કરી નાખો તો એક્સ બી માઇનસ એક્સ એ બરાબર ને. તો અહીંયા શું થઈ જાય? એક્સ બી ઓ માઇનસ એક્સ એઓ. આમાંથી ટી કોમન નીકળી જાય એટલે અહીંયા શું રહે? વી બી માઇનસ વી એ ઇન્ટુ ટી. તો આપણે આ ચેપ્ટરના બધા જ સૂત્ર આમાં આવી ગયા છે બરાબર. છેલ્લે આપણે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ સમજ્યા હતા. તો એક્સ વિરુદ્ધ ટીનો જો તમે આલેખ દોરો તો આલેખ કેવો આવશે? હું એમ કહું એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આવો હોય તો તમારે મને કહેવાનું છે કે આમાં કણ કઈ કન્ડિશનમાં હશે? તો આમાં કણ સ્થિર સ્થિતિમાં હોય. પછી તમને આમ કે આવો આલેખ આપે તો તમારે મને કહેવાનું છે કે જો આવો આલેખ હોય તો કણ કેવી ગતિ કરતો હોય? ધન અચળ વેગી ગતિ બરાબર ને. જો આલેખ આમ હોય તો નીચે તરફ ઉતરતો હોય ને સુરેખ હોય તો સમજી લેવાનું એ કેવી ગતિ થાય છે? ઋણ અચળ વેગી ગતિ. અહીંયા સુરેખ હોય ને એટલે સમજવાનું એ અચળ વેગી ગતિ થાય જ તે. અને જો અનિયમિત આકારનો હોય તો એને આપણે અનિયમિત ગતિ કહેશું. આમાં નામાં હું વી વિરુદ્ધ ટી નો આલેખ દોરું હવે. વી વિરુદ્ધ ટી નો જો આલેખ આપ્યો હોય આમ તો આમાં તમને ખબર છે કે કણ કેવો હોય? અચળ વેગી ગતિ કરતો હોય. આમાં જો વેગ ઉપર જાવ તો વધે, નીચે આવે તો ઘટે. આમાં વધતોય નથી અને ઘટતોય નથી એટલે એનો વેગ કેવો કહેવાય? અચળ. જો આ વી વિરુદ્ધ ટી નો આલેખ હું કરી નાખું ને ગ્રાફ ઉપર તરફ હોય તો આમાં શું બતાવે છે કે જેમ જેમ સમય વધે એમ વેગ સતત વધતો જાય. અને વેગ સતત વધે એટલે તમને ખબર છે કેવી ગતિ કરે? અચળ પ્રવેગી ગતિ. ખબર પડે છે ને? આની અંદર જુઓ તો તમે વેગ સમય સાથે ધીમે ધીમે ઘટતો જાય છે. પ્રારંભમાં વેગ છે મેક્સિમમ હોય પછી ધીમે ધીમે વેગ છે ઘટતો જાય. અને વેગ ઘટે તો તમને ખબર છે કેવી ગતિ થાય? પ્રતિ પ્રવેગી ગતિ. તો અચળ વેગી ગતિમાં પ્રવેગ કેટલો હોય? આની પહેલાંય મેં લખ્યું અહીંયા હા મેં જો પ્રવેગ છે શૂન્ય હોય. અચળ પ્રવેગી ગતિમાં પ્રવેગ કેવો હોય? પ્રવેગ છે ધન હોય. અને પ્રતિ પ્રવેગી ગતિમાં પ્રવેગ કેવો હોય? ઋણ હોય. તો આપણું આટલું ચેપ્ટરના જે આ ચેપ્ટરના સૂત્ર હશે એ આટલા છે ટૂંકમાં.
કેમ થશે યાદ રહી જશે. એકવાર શાંત મગજે સૂત્ર યાદ કરી લઈએ કે તમને કોઈ સરેરાશ વેગનું સૂત્ર પૂછે તમે શું લખો. સરેરાશમાં વી બરાબર ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. એની જગ્યાએ જો તમને તત્કાલીન વેગ પૂછી નાખે તો અહીંથી સરેરાશ નીકળી જાય ને ડાયરેક્ટ શું આવી જાય વી. ના અહીંયા જે ડેલ્ટો દેખાય ને એની જગ્યાએ તમારે ડી લખી નાખવાનું તો શું થઈ જાય ડી એક્સના છેદમાં ડી ટી. બે સૂત્ર ક્લિયર થયા ને. એનાથી આગળ વધીએ. સરેરાશ પ્રવેગનું સૂત્ર પૂછે તો ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. ને ડેલ્ટા વી એટલે શું થાય વી ટુ માઇનસ વી વન છેદમાં ટી ટુ માઇનસ ટી વન. હવે તત્કાલીન પ્રવેગનું સૂત્ર પૂછે તો અહીંયા તો અહીંયા ડેલ્ટાની જગ્યાએ અહીંયા ડી આવી જાય તો ડી વીના છેદમાં ડી ટી. અથવા બીજું સૂત્ર શું થાય ડી સ્ક્વેર એક્સના છેદમાં ડી ટી સ્ક્વેર. અચળ પ્રવેગ ગતિના ત્રણે ત્રણ સમીકરણ યાદ રહી જશે. અચળ વેગી ગતિમાં પ્રવેગ શૂન્ય હોય, પ્રવેગી ગતિમાં પ્રવેગ ધન હોય અને પ્રતિપ્રવેગી ગતિમાં પ્રવેગ ઋણ હોય. આ પણ ક્લિયર હોવું જોઈએ. એનમી સેકન્ડમાં કણક આપેલા અંતરનું સૂત્ર તમને યાદ રહી જાય ડી એન બરાબર વી ઝીરો પ્લસ એ બાય ટુ કાઉસમાં ટુ એન માઇનસ વન. સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર તમને યાદ રહી જાય વી ઝીરો સ્ક્વેર અપોન ટુ એ અથવા વી સ્ક્વેર અપોન ટુ એ પણ તમે લખી શકો. સ્થિર થવા માટે લાગતા સમયનું સૂત્ર શું આવશે વી ઝીરો અપોન એ. મુક્ત પતન કરતા પદાર્થ માટે તમારે સૂત્ર યાદ રાખવાના છે. સાપેક્ષ વેગના સૂત્ર યાદ રાખવાના છે. મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું છે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે વી ઝીરો સ્ક્વેર અપોન ટુ જી. ને જો અવધિ માટે કીધું હોય તો સોરી પ્રક્ષિપ્ત ગતિ માટે કીધું હોય તો અહીંયા આવી જાય સાઇન સ્ક્વેર થીટા. પણ અત્યારે આપણે ઉર્ધ્વ દિશામાં ફેંકેલો છે. મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતા સમયનું સૂત્ર શું છે વી ઝીરો અપોન જી. પછી સાપેક્ષ સ્થાનાંતરના સૂત્રો યાદ રાખવાના છે અને આલેખો તમારે યાદ રાખવાના છે. તો આપણે ચેપ્ટર નંબર 3ની અંદર આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. તો હવે આપણે ચેપ્ટર નંબર 4ના સૂત્ર જોઈએ. ને ચેપ્ટર નંબર 4થાની શરૂઆત થાય છે ને સદિશથી થાય. તો પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે સદિશ કોને કહેવાય. જે દિશા દર્શાવે એને શું કહેવામાં આવે છે સદિશ કહે છે. સદિશના આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે. જે દિશા દર્શાવે એને શું કહેવાય સદિશ કહેવાય. અને સદિશને શેના વડે દર્શાવ્યું છું આપણે તીર વડે બરાબર ને. તો સદિશના પ્રકાર આપણે જોઈ લઈએ. સદિશના પ્રકાર તો તમને યાદ હશે કે સદિશના કેટલા પ્રકાર. તો પહેલો આવશે સમાંતર સદિશ. સમાંતર સદિશ કોને કહેવાય તો કે જો બે સદિશની દિશા સમાન હોય તો એને સમાંતર સદિશ કહેવાય. ને બે સમાંતર સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થાય થીટા બરાબર ઝીરો ડિગ્રી. પછી આવશે સમાન સદિશ. આ સદિશ આપણે ભણાવ્યો નહોતો પણ હું હવે લખી દઉં. સમાન સદિશ કોને કહેવાય તો કે જો બે સદિશની દિશા સમાન હોય અને મૂલ્ય સમાન હોય. આમાં શું હોય આનું મૂલ્ય 5 એકમ છે અને આનું મૂલ્ય હું 10 એકમ લઈ લઉં. તો આ બંને એકબીજાની દિશા તો સમાન છે બરાબર ને પણ બેના મૂલ્ય સમાન નથી એટલે આને સમાંતર સદિશ કહેવાય. પણ આ કેસમાં શું થાય આનું મૂલ્ય 5 હોય તો આનું મૂલ્ય 5 હોય. તો આનો મતલબ શું થયો કે બેના મૂલ્ય સમાન છે અને બંનેની દિશા સમાન છે. તો આવા સદિશને શું કહેવાય સમાન સદિશ. અને સમાન સદિશ વચ્ચેનો ખૂણો પણ થીટા બરાબર કેટલો હોય ઝીરો ડિગ્રી. સમાન સદિશ એક પ્રકારના સમાંતર સદિશ જ છે પણ આની લાક્ષણિકતા શું છે કે બે સદિશના મૂલ્ય કેવા હશે સમાન. ત્યાર પછી આગળ ભણીએ પ્રતિ સમાંતર સદિશ. આમાં સદિશ આખું રિવિઝન થઈ જશે હો. તો પ્રતિ સમાંતર સદિશમાં શું આવશે દિશા પરસ્પર વિરુદ્ધ હશે. બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય 180 ડિગ્રી. ત્યાર પછી જે સદિશ આવશે એ કેવા આવશે લંબ સદિશ. તો લંબ સદિશમાં શું હશે બંને સદિશ એકબીજાને લંબ રૂપે હોય અને બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય 90 ડિગ્રી. અને ત્યાર પછી જે આવશે એ અસમાંતર સદિશ આવશે. તો અસમાંતર સદિશ કોને કહેવાય તો કે સમાંતરે ન હોય અને પ્રતિ સમાંતરે ન હોય એવા સદિશને શું કહેવામાં આવશે અસમાંતર સદિશ. તો આ બંને સદિશ સમાંતર છે તો કે નહીં. પ્રતિ સમાંતર છે તો કે નહીં. તો આને શું કહેવાય અસમાંતર સદિશ કહેવાય. ને આમાં જો ખૂણો છે ને ઝીરો અથવા 180 ડિગ્રી સિવાયના જે ખૂણો હશે ને એ આવશે ટૂંકમાં. અસમાંતર સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હોય ઝીરો અથવા તો 180 ડિગ્રી સિવાય. કારણ કે ઝીરો હોય તો સમાંતર થઈ જાય, 180 હોય તો પ્રતિ સમાંતર થઈ જાય. ને એની સિવાયના જે સદિશ હોય એને આપણે શું કહીએ છીએ અસમાંતર સદિશ. ત્યાર પછી તમે આગળ વધો તો બે સદિશના સરવાળા માટે સબાસનો નિયમ.
अथवा तमे एने कोसाइन नियम पण कही शको। तो कोसाइन नियम आपणे शुं मेळव्यो तो याद छे मानाकमां आर परिणामी सदिश मेळववानुं सूत्र शुं हतुं मानाकमां आर बराबर शुं आवशे तो के ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस टू ए बी कोस थीटा याद आवे छे। आ थीटा कोनी वच्चेनो खूणो होय ए अने बी वच्चेनो अने मानाकमां आर बराबर तमे शुं लखी शको मानाकमां ए प्लस बी बहु अगत्यनुं सूत्र छे। मानाकमां ए प्लस बी गणवुं होय तो एनुं सूत्र शुं आवशे ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस टू ए बी कोस थीटा तमारा लोहीमां भळी जवुं जोईए एवो आ सूत्र एटलुं अगत्यनुं छे। હવે તમને એમ કે બી સદિશ છે એની વચ્ચેનો ખૂણો થીટા બરાબર ઝીરો ડિગ્રી હોય એટલે કે બંને સદિશ સમાંતર હોય, જો હું એ લખું બંને સદિશ સમાંતર હોય તો થીટા કેટલો થાય ઝીરો ડિગ્રી, ને આપણે આનું સાદુરૂપ આપ્યું હતું યાદ છે, જો અહીંયા થીટા બરાબર ઝીરો મૂકી દો તો એ પ્લસ બીની કિંમત કેટલી આવે કયો, તો એ પ્લસ બી જેટલી આવશે આવું લખાવેલું છે, એવો બે સદિશ પ્રતિ સમાંતર હોય તો થીટા કેટલો હોય 180 ડિગ્રી, તો તમને એ પ્લસ બી કેટલો મળે માનાકમાં એ પ્લસ બી તો એ માઇનસ બી જેટલો મળે, આ પણ વાત કરી। બંને સદિશ લંબ હોય તો થીટા બરાબર કેટલો થાય 90 ડિગ્રી, 90ની કિંમત તમે અહીંયા મૂકશો ને પછી સાદું રૂપ આપશો તો માનાકમાં એ પ્લસ બી કેટલા મળશે, ભણાવેલું છે એવું વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર। જો તમને થીટા બરાબર ઝીરો આપે તો માનાકમાં એ પ્લસ બી બરાબર તમારે શું કરવાનું સીધો સરવાળો કરી નાખવાનો, જો બંને વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી આપે તો એ પ્લસ બીમાં શું થઈ જાય સીધી બાદબાકી થઈ જાય, બે સદિશ લંબ હોય તો એ પ્લસ બી કઈ રીતે ગણશો વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અને બે સદિશ વચ્ચેનો ખૂણો આ ત્રણ સિવાય કોઈ પણ હોય ઝીરો 180 અથવા 90 એની સિવાય કોઈ પણ હોય તો તમારે આ સૂત્ર લાગુ પડવાનું, સપોઝ 30 ડિગ્રી આપ્યો હોય તો અહીંયા થીટા બરાબર 30 મૂકીને સાદુરૂપ દઈ દેવાનું, તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ માટેના આપણે સૂત્ર મેળવ્યા હતા। ત્યાર પછી તમે આગળ વધો તો બીજો એક અગત્યનો પોઈન્ટ છે સદિશના ઘટકો, સદિશના લંબ ઘટકો યાદ છે, તો સદિશના બે લંબ ઘટકો આવે એ એક્સ ગણવાનું સૂત્ર શું આવે એ કોસ થીટા, વાય ઘટક ગણવા માટેનું સૂત્ર શું આવશે એ સાઇન થીટા, આ જો સદિશ એનું મૂલ્ય ગણવું હોય તો તમારે શું આવશે વર્ગમૂળમાં એ એક્સનો વર્ગ પ્લસ એ વાયનો વર્ગ, અને જો થીટો ગણવો હોય આવડવા તો થીટા ગણવા માટેનું સૂત્ર શું છે ટેન ઇનવર્સ વાય ઘટકના છેદમાં એક્સ ઘટક, તો આ પણ તમારે યાદ રાખવાના છે સદિશના લંબ ઘટકો બહુ અગત્યનો પોઈન્ટ, સદિશના બે લંબ ઘટકો છે અથવા આને સદિશનું અવકાશમાં વિભાજન પણ કહેવામાં આવે, બે ઘટકોમાં વિભાજન થાય એક્સ ઘટકમાં અને વાય ઘટકમાં, તમને એમ કે સદિશનું વિભાજન સમજાવો તો તમારે એક્સ ઘટક અને વાય ઘટકના સૂત્ર મેળવવાના રહે, એટલે એ એક યાદ રાખજો સદિશ, તો જે સદિશનું મૂલ્ય એક એકમ હોય એને શું કહેવામાં આવશે એકમ સદિશ, અને એકમ સદિશ ગણવા માટેનું સૂત્ર શું આવશે એન કેફ ઓફ એ બરાબર સદિશ એના છેદમાં માનાકમાં એ બરાબર ને, એકમ સદિશ ગણવા માટેનું સૂત્ર શું આવશે સદિશ એના છેદમાં માનાકમાં એ, અને એક્સ અક્ષનો એકમ સદિશ શું આવે આઈ કેપ, ને આઈ કેપ બરાબર શું થાય 1,0,0, વાય એક્સની દિશામાંનો એકમ સદિશ શું આવશે જે કેપ, તો એનું મૂલ્ય બરાબર શું થાય 0,1,0, જે હોય તો અહીંયા વાય આવશે, અને ઝેડ અક્ષનો એકમ સદિશ શું થાય કે કેપ, તો એની કિંમત શું આવે 0,0 અને 1, એક્સ અક્ષમાં શું આવશે આઈ કેપ, વાય અક્ષમાં જે કેપ અને ઝેડ અક્ષમાં કે કેપ। હવે એનાથી થોડાક તમે આગળ વધો તો આવશે સ્થાન સદિશ, કણનું સ્થાન દર્શાવતા સદિશને શું કહેવામાં આવે છે સ્થાન સદિશ, ધારો કે કણ અહીંયા છે તો મારે એને ઉગમ બિંદુની સાપેક્ષ જો સ્થાન બતાવવું હોય તો આ સદિશની જરૂર પડે, તો આ જે સદિશ છે એને સ્થાન સદિશ કહેવાય, અને સ્થાન સદિશને આપણે આર વડે બતાવશું, તો સ્થાન સદિશ આરનું સૂત્ર શું હતું એક્સ આઈ કેપ અને વાય જે કેપ। ત્યાર પછી આવશે સ્થાનાંતર સદિશ, તો સ્થાનાંતર સદિશને આપણે ડેલ્ટા આર વડે બતાવશું, તો ડેલ્ટા આર બરાબર શું આવે અહીંયા ડેલ્ટા એક્સ આઈ કેપ આવે ને અહીંયા ડેલ્ટા વાય જે કેપ આવે, અહીંયા ડેલ્ટા લ્યો તો અહીંયા ડેલ્ટા લેવાનો, અને અહીંયા ડેલ્ટા ન લ્યો તો ડેલ્ટા અહીંયા નહીં લેવાનો। ત્યાર પછી દ્વિપારિમાણિક ગતિ માટે સરેરાશ વેગ,
तो आ सूत्र तमने याद रहेवू जरूरी। तो द्विपारिमाणिक गति माटे होय तो अहीं माथे सदिश लखशू ने सरेराश वेग में शूँ जाए डेल्टा एक्स की जगह अँ आई जैसे आर डेल्टा आर ना छेद में डेल्टा टी ने डेल्टा आर बराबर तमे शूँ लखी शको आर टू माइनस आर वन छेद में टी टू माइनस टी वन। तो आ पण याद राखवानुं छे। त्यार पछी आगळ वधी आपणे द्विपारिमाणिक गति माटे तत्कालीन वेग तो तत्कालीन वेग नुं सूत्र शुं आवशे क्यों सदिश वी बराबर डी आर ना छेद में शूँ थी जाए क्यों डी टी अहीं डेल्टा आर हतो सरेराश में अने तत्कालीन में शूँ थी जाए डी आर ना छेद में डी टी अने बीजू सूत्र तमे आवुं मेळव्युं तेना घटकोना स्वरूप में वी एक्स आई कैप प्लस वी वाय जे कैप। क्विक रिविजन छे हो एटले आमां तमे कॉन्सन्ट्रेशन राखजो नहींतर खबर नहीं पड़े हूँ बोलूँ छू। अने जो तमारा खूणो गणवो होय आ वेगनी दिशा जाणवी होय तो एना माटेनुं सूत्र शुं छे थीटा बराबर टेन इनवर्स। आ सूत्रनो उपयोग ईजी आपणे कर्यो नथी पण याद राखजो वेगनो वाय घटकना छेदमां एक्स घटक। त्यार पछी तमे आगळ वधो तो प्रवेगनું सूत्र આવશે સરેરાશ પ્રવેગ। સરેરાશ પ્રવેગ તો દ્વિપારિમાણિક ગતિ માટે સરેરાશ પ્રવેગનું સૂત્ર શું થાય કે સરેરાશમાં એ બરાબર ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી બરાબર ને વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો અને બીજું સૂત્ર શું થઈ જાય डेल्टा वी बराबर तुम मूको वी टू माइनस वी वन छेद में टी टू माइनस टी वन। हवे आमा तत्कालीन प्रवेग गणवानो कीधो होय तो तत्कालीन प्रवेग तो बोलो लियो तो सरेराश अहींथी निकली जाए सदिशना सदिश अहीं डेल्टा जगह अहीं शूँ आवी जाए डी वी ना छेद में डी टी अने वी बराबर तमे डी आर ना छेद में डी टी किंमत अहीं मूकी दो तो फाइनल सूत्र शूँ मळे डी स्क्वेर आर ना छेद में डी टी स्क्वेर थी जैसे। तो वेगनु समय सापेक्ष एक बार विकलन करो तो तमने प्रवेग मळे अने स्थान सदिश आर नु समय सापेक्ष बे वार विकलन करो तो पण तमने प्रवेग मळे। पछी द्विपारिमाणिक गति माटे अचल प्रवेग गतिना समीकरणों तो द्विपारिमाणिक गति माटे अचल प्रवेग गतिना समीकरण शूँ आवशे मने कहेशो वी बराबर वी जीरो प्लस ए टी। ओला जे समीकरण लिखा था एम अँ हूँ लखी नाखवानुं माथे सदिश मूकी देवानुं पछी एक्स की जगह अँ आवी जाए आर तो सदिश आर बराबर शूँ थाय वी जीरो टी प्लस वन बाय टू ए टी नो स्क्वेर। रिविजन आले छे एटले तमने याद हशे। अने त्रीजुं सूत्र शूँ हशे वी स्क्वेर माइनस वी जीरो स्क्वेर बराबर शूँ आवशे माइनस टू जी वाय। तो आटला सूत्र था अचल प्रवेग गतिना। त्यार पछी आवे छे नियमित वर्तुळमय गति। याद करो नियमित वर्तुळमय गति कोने कहेवाय तो जारे कोई कण आर त्रिज्याना वर्तुळाकार मार्गे अचल झड़पथी गति करतो होय बराबर ने अचल झड़पथी गति करतो होय तो आवी गतिने शुं कहेवाय नियमित वर्तुळमय गति। नियमित वर्तुळमय गति में वेगनी दिशा क्या होय तो कि स्पर्शकनी दिशा में बराबर ने वेग से आम स्पर्शकनी दिशा में होय पण आनो प्रवेग क्या होय तो कि केन्द्र तरफ एटले आ प्रवेग ने आपणे शुं कीधो तो केन्द्रगामी प्रवेग अथवा एने त्रिज्यावर्ती प्रवेग कीधो तो आना केन्द्रगामी प्रवेगनुं सूत्र शुं आवशे ए सी बराबर वी स्क्वेर अपोन आर। वी એટલે રેખીય ઝડપ અને રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો અદિશ સંબંધનું સૂત્ર શું છે વી બરાબર આર ઓમેગા અને ઓમેગાનું સૂત્ર શું છે કયો ટુ પાય એફોન ટી। આ બધા સૂત્ર યાદ હોવા જોઈએ તો વી બરાબર તમે આર ઓમેગા અહીંયા મૂકી દો તો કેન્દ્રગામી પ્રવેગનું બીજું સૂત્ર શું આવ્યું હતું આર ઓમેગા સ્ક્વેર ને કેન્દ્રગામી પ્રવેગ છે ખાસ ધ્યાન રાખજો એની દિશા ક્યાં હોય તો કે કેન્દ્ર તરફ ને કેન્દ્રગામી પ્રવેગ અને વેગ વચ્ચેનો ખૂણો કેટલો હોય હંમેશા 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 90 ડિગ્રી। આ બંને એકબીજાના લંબ સદિશો કહેવાય। તો આ હતી નિયમિત વર્તુળમય ગતિ। ત્યાર પછી છેલ્લે ભણ્યા હતા આપણે પ્રક્ષિપ્ત ગતિ। પ્રક્ષિપ્ત ગતિના આપણે સૂત્ર વારંવાર લખતા ગયા પણ છતાં છેલ્લે યાદ કરી લઈએ
तो जारे कोई पण पदार्थ पृथ्वीना गुरुत्वाकर्षी क्षेत्र में फेंकवामां आवे त्यारे ते नियमित समक्षितिज वेग अने अचल गुरुत्व प्रवेग जी साथे गति करतो होय तो आवी गति ने प्रक्षिप्त गति कहेवामां आवे छे। अने प्रक्षिप्त गति नी अंदर याद राखजो के पदार्थनो समक्षितिज वेग केवो होय अचल होय छे। तो प्रक्षिप्त गतिनो जो गति मार्ग छे ए केवा आकारनो होय तो के परवलय आकारनो। અને પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ જો તમારે લખવું હોય તો શું હશે, વાય બરાબર બોલો એક્સ ટેન થીટા માઇનસ જી એક્સનો સ્ક્વેર છેદમાં ટુ વી ઝીરો સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા। ત્યાર પછી આગળ વધીએ તો પ્રક્ષિપ્ત પદાર્થ છે એ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું આવે, વી ઝીરો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન ટુ જી। પછી મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતા સમયનું સૂત્ર શું આવશે, વી ઝીરો સાઇન થીટા અપોન જી। ઉડ્ડયન સમયનું સૂત્ર શું આવશે, ટી એફ બરાબર વી ઝીરો। ઉડ્ડયન સમયનું સૂત્ર શું થાય, ટી એફ બરાબર ટુ ટી એમ અથવા ટુ વી ઝીરો સાઇન થીટા અપોન જી। અવધિનું સૂત્ર શું આવશે, અવધિ આર, અવધિ એટલે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર, તો આર બરાબર શું આવશે, વી ઝીરો સ્ક્વેર સાઇન ટુ થીટા અપોન જી। હવે પ્રક્ષિપ્ત કોણ તમે કેટલો રાખો કે જેથી કરીને અવધિ મહત્તમ થાય, તો જો પ્રક્ષિપ્ત કોણ થીટા બરાબર 45 હોય તો અવધિ કેવી થાય, મહત્તમ, ને મહત્તમ અવધિનું સૂત્ર શું થાય, આર મેક્સ। તો મહત્તમ અવધિ મેળવશો ત્યારે સાઇનની કિંમત 1 થઈ જાય, તો મહત્તમ અવધિનું સૂત્ર શું થાય, વી ઝીરો સ્ક્વેર અપોન જી। પછી એક છેલ્લે બહુ અગત્યનો નિયમ ભણ્યા હતા આપણે કે બે પ્રક્ષિપ્ત કોણનો સરવાળો જો 90 ડિગ્રી થતો હોય તો એ બંને પદાર્થો માટે અવધિ કેવી મળે, સમાન મળે। તમને એમ પ્રશ્ન પૂછે કે 30 ડિગ્રીના ખૂણે એક પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે તો બીજા ક્યાં ખૂણે તમે એને પ્રક્ષિપ્ત કરો તો અવધિ સમાન મળે, તો એક 30 હોય તો બીજો કેટલો હશે, 60 ડિગ્રીનો, તો ખબર પડે છે કે નહીં। તો આ જે સૂત્ર હતા એ આપણે ચેપ્ટર નંબર 4ના સૂત્ર હતા, એટલે એકવાર વ્યવસ્થિત રીતે તમે જોઈ લેજો, મેં બહુ ઝડપથી રિવિઝન કરાવ્યું છે બરાબર ને, એટલે એકવાર તમારી રીતે આમાં ઉતારી નાખજો બુકમાં અને એકવાર વાંચી નાખજો, અને હોમવર્કની અંદર ફરજિયાતપણે બે વાર લખીને તમારે મોકલવાના છે, જોયા વગરના લખવાનો પ્રયત્ન કરવાનો છે।